How are you all? I hope you all are fine. Okay kids, ચાલો આજે તમને એક નવી નવી સ્ટોરી સંભળાવવાની છું. સ્ટોરીનું નામ શું છે ખબર છે kids? મોરના ઈંડા. શું છે સ્ટોરીનું નામ? મોરના ઈંડા. Okay kids, હવે તમે અકબર અને બિરબલનું નામ સાંભળ્યું છે તમે? યસ, સાંભળ્યું છે ને? એની સિરિયલ પણ આવે છે, કાર્ટૂન સિરિયલ સિરીઝ આવે છે, આવે છે ને? યસ. તો હવે એક વખત એવું બને છે કે અકબર, બિરબલ અને એના બધા જે મંત્રીગણ હોય છે ને, એ બધા સાથે બેઠા હોય છે અને બધા લોકો વાતો કરતા હોય છે. અને એવું બને છે કે અકબર બધા મંત્રીઓને પ્રશ્ન કરે છે કે એવી કોઈ વસ્તુ છે કે જે પાણી વગર જીવી શકે છે? એવી કોઈ વસ્તુ છે જે પાણી વગર જીવી શકે છે પણ પાણીમાં નાખો તો એ મરી જાય છે, એવી કઈ વસ્તુ છે? હવે બધા મંત્રીઓ તો છે ને વિચારવા લાગ્યા કે એવું શું કે પાણી વગર જીવી શકે? પાણીમાં પાણીમાં ન ચાલે પણ પાણીમાં અંદર નાખો તો એ ના જીવી શકે, મરી જાય. બધા મંત્રી મંડળ તો ચિંતામાં પડી ગયા કે આનો જવાબ શું આવતો હશે, શું આવતો હશે. બિરબલ પણ મૂંઝાઈ ગયા કે આવું તે કઈ વસ્તુ હશે. પછી છે ને અકબરે એમ કીધું કે તમને બધાને હું છે ને એક વીકનો ટાઈમ આપું છું, એક વીકની અંદર છે એ તમારે મને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. અને હવે તો બિરબલને પણ ચિંતા થવા માંડે છે. દિવસો છે ને એ જાતા જાય છે, જાતા જાય છે. એક વીકનો જે ટાઈમ આપ્યો હોય છે ને એ ટાઈમ છે હવે પૂરો થવા લાગ્યો છે. હવે બધા મંત્રીઓ મૂંઝાઈ ગયા કે બિરબલ જેવા બિરબલ ચતુર છે એને પણ બુદ્ધિશાળી બિરબલ એને પણ જવાબ નથી આવડતો, તો આપણને તો કેમ આવડશે, શું થશે આપણે? પછી બિરબલ છે ને એની આ વડ હોય છે ને એની મૂંઝવણ છે ને એની દીકરી પારખી જાય છે કે પિતાશ્રી શું મૂંઝવણ છે. પછી બિરબલ એને વાત સમજાવે છે કે જો આવો પ્રશ્ન પૂછ્યો છે રાજાજીએ તો એને કીધું કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો ના, કાલે કાલે સવારે છે દરબારમાં આવી અને એ વસ્તુનો જવાબ તો હું આપી દઈશ. હવે એક વીકનો સમય પૂરો થાય છે અને પછી અકબર પૂછે છે કે ચાલો મારા પ્રશ્નનો જવાબ બિરબલ તમે આપો ચાલો. તો બિરબલ એમ કહે છે કે અરે રાજાજી, આવો નાના એવો સવાલનો જવાબ હું નહીં આપું, આજે મારા પ્રશ્નનો જવાબ મારી દીકરી આપશે. બિરબલની જે નાની દીકરી હોય છે ને એ છે ને એવું કે છે અકબરને કે જો તમે મને સંમતિ આપો તો હું તમારા હાથમાં કઈ રાખું. તો છે ને એનો હાથ હોય છે ને એમાં એને કંઈક રાખી દીધું અને એમ કહેવાય છે ચાલો અંગૂઠી વાળી દો. અને અકબર છે મુઠ્ઠી વાળી દે છે. પછી એમ કહે છે ચાલો અંગૂઠી ખોલી નાખો અને અંગૂઠી છે એ પાણીની અંદર તમે નાખી દો. હવે એનું શું આપ્યું હતું મુઠ્ઠીની અંદર? તો એ મુઠ્ઠીની અંદર છે ને જે અનાજમાં રહેતા જીવડાઓ હોય ને, તમે જોયું હશે ઘઉં ને મગ ને અનાજની અંદર જીવડા થઈ જાય, ધોનેડા ને એવા મમ્મી એમ કે ધોનેડા પડી ગયા છે, જોયા છે તમે? તો એ જીવડા છે ને એ ખાલી શેમાં રહી શકે? અનાજની અંદર રહી શકે. તમે પાણીમાં નાખશો તો શું થશે? એનું મૃત્યુ થઈ જશે. તો જે બિરબલની દીકરી હતી ને એને અકબરના હાથમાં શું આપ્યા? અનાજમાં રહેતા જીવડા આપ્યા ને કીધું કે હવે તમે પાણીમાં નાખી દેશો તો શું થશે? એનું મૃત્યુ થઈ જશે. તો આવી રીતે છે એ બિરબલની દીકરી પણ છે એ એટલી બુદ્ધિથી ચતુરાઈથી છે એ જવાબ આપી શકે છે. ત્યારે અકબર એમ કે છે ખરેખર બિરબલ મોરના ઈંડા ચિતરવા પડે નહીં. એટલે શું? મોરના ઈંડા કાંઈ આપણે પેઇન્ટિંગ કરવા જાય એવો મતલબ નથી થતો. એનો મતલબ એવો થાય કે જેના માતા પિતા આટલા સારા હોય એના દીકરા પણ આટલા સારા હોય, એના સંતાન પણ એટલા સારા હોય. એટલે સ્ટોરીનું નામ શું છે? મોરના ઈંડા. ઓકે સ્ટુડન્ટ્સ, તો જો બિરબલની જે દીકરી હતી એને કેટલો ચતુરાઈથી જવાબ આપ્યો, એને વિચાર તો કર્યો હશે ને કે એવી કોઈ વસ્તુ છે કે જેનો ઉપયોગ કર એને પાણીમાં નાખી તો એ મરી જાય, રાઈટ? તો એને એટલું થિંકિંગ કર્યું હશે પહેલાં. તો આવી રીતે છે એ અકબર સામે પોતે ચતુરાઈથી જવાબ આપી શકે છે.
ઓકે ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. આપેલા સેશનની અંદર ઉની માત્રાવાળા શબ્દો જોયા હતા. જોયું તો ને આપણે ઉની માત્રા કઈ રીતે બને છે, એના એનો અંકો જોયો હતો અને એના પરથી બનતા શબ્દો જોયા હતા. કિડ્સ હવે આજના સેશનની અંદર આપણે ઉની માત્રાવાળા વાક્યો જોશું. જોઈએ આપણે ઉની માત્રાવાળા વાક્યો. આવું હેડિંગ આપશો આપણે સૌથી પહેલાં. તમે જ્યારે ઉની અંદર લખશો ત્યારે પણ તમે હેડિંગ આપશો ને આ રીતે. ઓકે ચાલો જોઈએ. સૌથી પહેલાં જોશું આપેલું છે પ ને દીર્ઘાવાળું પુ ન મ પુનઃ ધૂપ કર પુનઃ ધૂપ કર. શું આપેલું છે પુનઃ ધૂપ કર. ત્યારબાદ જોઈએ આપણે શું આપેલું છે સૂરજ દાદાની પૂજા કર. સૂરજ દાદાની પૂજા કર. કિડ્સ મેં તમને એવી વાત કહી હતી જ્યારે આપણે દીર્ઘ ઈની માત્રા શીખ્યું હતું ને, દીર્ઘ ઈની માત્રા, ત્યારે મેં એવું કીધું હતું કે દીર્ઘ એટલે એનો મતલબ જ કે લાંબુ, એને થોડુંક લંબાવીને બોલવાનું. તો આ પણ કેવી માત્રા છે? દીર્ઘ ઉની માત્રા. એટલે જે જે શબ્દમાં પાછળ દીર્ઘ ઉની માત્રા લાગેલી હશે એ શબ્દને થોડો લંબાવીને બોલવાનું થશે. જોજો તમે પુનઃ ધૂપ, રાઈટ, ધૂપ પુનઃ એવી રીતે નથી બોલતા આપણે, રાઈટ. જો નેક્સ્ટ જોઈએ આપણે સૂરજ દાદાની પૂજા કર. જોયું મેં તમે જોયું સૂરજ કેવું બોલ્યું લંબાવીને, દાદાની ની શું પામે ને પાછળ દીર્ઘ ઈની માત્રા છે. પૂજા, પૂજામાં પૂ કેવો છે? દીર્ઘ ઉ છે, રાઈટ. તો જ્યારે જ્યારે દીર્ઘ ઈ કે દીર્ઘ ઉની માત્રા હોય તો એને આપણે થોડું સ્ટ્રેસ કરશું, લંબાવીને બોલશું, રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે કબૂતર. કબૂતર ઘુ 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 કર. શું આપેલું છે? કબૂતર ઘુ 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 કર. નેક્સ્ટ જોઈએ આપણે મયુર કુકર લાભ. મયુર કુકર લાભ. મયુર કુકર લાભ. કુકર એમ જોયું છે કિચનની અંદર વહી. યસ ચાલો નેક્સ્ટ જોઈએ નૂતન. નૂતન દૂધ લાભ. નૂતન દૂધ લાભ. બરોબર. જો દૂધમાં દૂધ કેવું છે સ્ટુડન્ટ? દીર્ઘ ઉની માત્રા વાળું છે, રાઈટ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે પૂજા દૂધી લાવ. પૂજા દૂધી લાવ. ત્યારબાદ જોઈએ આપણે અનુપ પૂજા કર. અનુ પૂજા કર. કિસ હજી એક વસ્તુ તમે માર્ક કરી કે જે બે શબ્દ છે એના વચ્ચે શું છે? વન ફિંગર ડિસ્ટન્સ. હવે તો તમને બધા સરસ છે, યાદ રાખ્યું છે, યાદ રાખ્યું છે ને કે બે શબ્દની વચ્ચે શું રાખ દેવાનું? વન ફિંગર ડિસ્ટન્સ. આ વસ્તુ ભૂલવાની નહીં. અને હજી એક વસ્તુ મેં કીધી હતી, સેન્ટેન્સ પૂરું થાય ત્યારે શેનું ચિહ્ન કરશું આપણે, શેની નિશાની કરશું આપણે? યસ સેન્ટેન્સ પૂરું થાય ત્યારે, વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામની નિશાની કરશું, ચિહ્નનો ઉપયોગ કરશું.
right? Aba suryadrap joshu means ultanai. Okay, chalo next joiye apde. Pushyana khajura kha. Pushyan khajur kha. Koi pushyan naam to bole che ne su ke che khajura. To ju ma kevo che ju kevo che dirgha u che right? Pushyan khajur kha. Tyar baad joiye apde Piyusha, Piyusha, Durabina, Durabina, Aap, Piyush, Durbin, Aap. Durbin mein tamne baat kari thi ne ki durni vastu najik jova mate durbin no upyog karvama aave che. Okay, chalo tyar baad joiye. Mahi, Mahi, Rumal, Lava. Kids, pradham devo khase ki aso che. Tami tamne samjhai vutu. Ke dirgha uma ru che e aare tarav khase. Right? So, ina su vatsu apne ru vatsu. Su vatsu su ru. To su apelu che. Mahi, Rumal, આપણે શું આપેલું છે અમૂલ દૂધ પી અમૂલ દૂધ પી અમૂલ દૂધ પી અમૂલ એક છે બ્રાન્ડ પણ છે રાઈટ કોઈનું નામ ભી હોય અમૂલ હોય ને દૂધ પી ઓકે નેક્સ્ટ જોઈએ આપણે સુહાની સુહાની ઝુલા ઉપર ઝુલ સુહાની ઝુલા ઉપર ઝુલ ઝુલો એટલે કે હિચકો આપણે હિચકો કહીએ ને એને ઝુલો પણ કહેવાય રાઈટ નેક્સ્ટ જોઈએ આપણે ઝુલી કુવા ઉપર જા જો ઝુમાં આ જ છે એમાં ઝુ કેવો આપેલું છે રસ્વ છે કે દીર્ઘવ છે યસ રસ્વ છે રસ્વ હશે એમાં કઈ બાજુ આવશે આગળની બાજુ ગુજરાતીમાં સાતરો ગુજરાતી અંક હોય ને એનો સાતરો આ રીતે થાય તો ગુજરાતીમાં સાતરો અને આમાં પાછળની બાજુ કુચરી કુચરી હવે સબદ પશુઓને કઈ બાજુ હોય પાછળની બાજુ તો આપણે શું કરના કર પાછળની બાજુ કરીએ અને શું કહેશું દીર્ઘની માત્રા ઓકે જોઈએ હા આપણે જુલી કુવા ઉપર ચા જુલી કુવા ઉપર ચા ત્યારબાદ જોઈએ આપણે મીના ફૂલવડી બના મીના નામની ગર્લ છે એને શું કહે છે ફૂલવડી બના ઓકે નેક્સ્ટ જોઈએ આપણે રાજુ બૂમ નંબર રાજુ બૂમ નંબર રાજુને શું કહે છે બૂમ પાડ નહીં બૂમ પાડવી કેવી વાત છે સ્ટુડન્ટ ખરાબ વાત છે ને મોટેથી બોલવી કેવી વાત છે ખરાબ વાત છે તમે યસ સ્કૂલની અંદર હો તો પણ તમને બધા ટીચર સંકેત આપશે કે સ્ટુડન્ટ ધીમે બોલો ધીમે બોલો ઘરની અંદર પણ શું કહેતા હશે ધીમે બોલો ચિલ્લાઈ ચિલ્લાઈને ન બોલે આપણે એનર્જી વેસ્ટ થાય બીજા લોકોને શું થાય ઘોંઘાટ થાય હાય ને એટલા માટે હંમેશા ધીમે જ બોલવું જોઈએ બરાબર ને ઓકે નેક્સ્ટ જોઈએ આપણે ગણપતિનું પૂજન થાય ગણપતિનું પૂજન થાય ગણેશજીનું પૂજન થાય ને આપણે જ્યારે ગણેશ ચતુર્થી હોય ત્યારે આપણે પૂજન કરીએ છીએ કઈ ને પૂજન આપણે શ્લોક પણ બોલીએ ગણેશજીનું બધા હોય છે ને યસ નેક્સ્ટ જોઈએ આપણે કરણ તરબૂચ ખા કરણ તરબૂચ ખા કરણે શું ખાવાની વાત કરે છે તરબૂચ તો તરબૂચમાં ભુ કેવો આપેલો છે દીર્ઘ ઉ કેવો ઉ આપેલો છે દીર્ઘ
ઉ ઓકે ત્યારબાદ જોઈએ સ્ટુડન્ટ્સ આપણે સુમાર જાસૂદ લાભ સુમાર જાસૂદ લાભ જાસૂદ એટલે શું મેં તમને કીધું છે ઇંગ્લિશમાં તમે શું કહ્યું હિબિસ્કસ અને કોઈના ઘરની અંદર પણ જાસૂદ છે એવું ગાળેલું છે ગુંડામાં તમે જોજો જોયું છે ને તમે યસ ઓકે નેક્સ્ટ જોઈએ વિપુલ તળાવમાં ડૂબકી લગાવ વિપુલ તળાવમાં ડૂબકી લગાવ તો ડૂબકીમાં ડૂબ એવો આપેલો છે દીર્ઘ ઉ રાઈટ નેક્સ્ટ જોઈએ આપણે મમતા ફૂટપાથ પર ચાલ મમતા ફૂટપાથ પર ચાલ ફૂટપાથ ચાલવા માટે છે એ આપણે હંમેશા રોડમાં છીએ એ રોડ પર ના ચાલવું જોઈએ શેમાં ચાલવું જોઈએ ફૂટપાથ પર ચાલવું જોઈએ આપણે રસ્તામાં જતા હોય તમે મેઇન રોડ જ્યાં જતા હોય ત્યાં તમે જોયું હશે એ બધે ફૂટપાથ હશે એ શું કામ હોય જેથી કરીને આપણે જે વ્યક્તિ ચાલીને જતી હોય એને વાહન છે એ નડે નહીં અને અકસ્માત પણ ન થાય ઓકે સ્ટુડન્ટ્સ ચાલો હવે આ બધા શબ્દો છે વાક્યો છે ને આપણે ફરી એક વખત રીડ કરી લઈએ અને હું જ્યારે મારી સ્પેલ રાખું ને ત્યારે તમારે પણ ઘરે છે એ મારી સાથે બોલવાનું છે ઓકે ચાલો જોઈએ ઓકે ચાલો જોઈએ ઉના ધૂપ કર સ્ટુડન્ટ્સ આપણે એક એક વખત આપણે જોઈ લીધા છે ને આપણે થોડીક સ્પીડમાં ભરશું ઓકે સૂરજ દાદાની પૂજા કર કબૂતર ગુ 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 કર મયુર કુકર લાવ નૂતન દૂધ લાવ પૂજા દૂધી લાવ અનુપ પૂજા કર ભૂષણ ખજૂર ખા ત્યારબાદ પિયુષ દૂરબી આ માહી રૂમાલ લાવ ત્યારબાદ જોઈએ આપણે અમૂલ દૂધ પી સુહાની ઝૂલા ઉપર ઝૂલ ઝૂલી કુવા ઉપર જા નેક્સ્ટ નીના ફૂલોડી બનાવ રાજુ સ્ટોરી બુક હોય તો એમાં પણ આપણે ઉની માત્રા સુધીના શબ્દો ચાલી ગયા છે
તો એનું પણ તમે છે એ વાંચન કરી શકો છો. માટે ખાસ સ્ટુડન્ટ્સ વાંચનની પ્રેક્ટિસ ચાલુ રાખજો. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો છે ને આજે આપણે સેન્ટેન્સ જોયા ને, તો એ સેન્ટેન્સ છે ને આપણે વોર્ન ટાઈપ આપણી રફ બુકની અંદર છે એ લખી લેશું. મને ખ્યાલ છે તમારી બુક મારી પાસે ચેક કરવા માટે છે ને, તો આપણે એક વખત શું કરશું, આ બધા સેન્ટેન્સ 20 સેન્ટેન્સ છે ને એ એક વખત આપણી રફ બુકની અંદર હોમવર્કમાં લખી લેશું. હું જ્યારે તમે તમારી CW પાછી આપો ને ત્યારે તમારે તમારી CW લખી લેવાના. જો તમે 2 ટાઈમ્સ લખશો ને તો શું થશે, બહુ વધારે પ્રેક્ટિસ થઈ જશે ને તમને કેટલું સરસ વાંચતા આવડી જશે ને. અને હા, હું તમને CW અંદર પણ વર્ક પૂરું કરવાનો પૂરતો સમય આપીશ, એટલે કોઈ એવી ચિંતા નહીં કરે કે મારું વર્ક બાકી રહી જશે, મને દીદી વર્ડસે એવું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને પૂરતો ટાઈમ આપશું બુકની અંદર પૂરું કરવાનો. ઓકે, અને એની સબમિશન ડેટ પણ આપી દઈશું કે આ ડેટના છે તમારે આ વર્ક